આજનો દિન મહિમા, તારીખ 9 ઓગસ્ટ, પુસ્તકાલયના પ્રણેતા શિયાલી રંગનાથન, ભારતમાં લાઇબ્રેરી યુગનું નિર્માણ કરનાર ડૉક્ટર શિયાલી રામામૃત રંગનાથનનો જન્મ તામિલનાડુમાં તારીખ 9 ઓગસ્ટ 1892ના રોજ થયો હતો. ગરીબીના કપરા અનુભવો છતાં ગણિત સાથે એમએ થયા અને મદ્રાસ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે નોકરીમાં જોડાયા. પોતાની આગવી કોલન પદ્ધતિ અનુસાર ત્યાંની લાઇબ્રેરીના પુસ્તકોનું નવેસરથી વર્ગીકરણ કરી પ્રશંસા પ્રાપ્ત કરી. મદ્રાસ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ ડૉક્ટર રાધાકૃષ્ણનના નિમંત્રણથી તેઓ બનારસ યુનિવર્સિટીમાં જોડાયા અને લગભગ 1 લાખ પુસ્તકોનું એકલે હાથે વર્ગીકરણ પણ કર્યું. ડૉક્ટર રંગનાથનની આગવી કામગીરી બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. ઉપરાંત સરકારે તેમને નેશનલ પ્રોફેસર ઓફ લાઇબ્રેરી સાયન્સ તરીકે નિમ્યા હતા. નિવૃત્ત થયા બાદ અતિ કરકસર કરી બચાવેલ 1 લાખ રૂપિયા એમણે મદ્રાસ યુનિવર્સિટીને લાઇબ્રેરી સાયન્સના ઉત્કર્ષ માટે દાન આપ્યા હતા. પુસ્તકાલય વિજ્ઞાનમાં એમના જેવો સર્વગ્રાહી પ્રભાવ હજુ સુધી કોઈએ દાખવ્યો નથી. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ડૉક્ટર રંગનાથન ઈસ્વીસન 1972માં બેંગ્લોરમાં અવસાન પામ્યા. તેમનું સૂત્ર હતું, પ્રત્યેક પુસ્તકને તેનો વાચક મળી રહે અને પ્રત્યેક વાચકને તેનું પુસ્તક મળી રહે.